ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા હતા. માંગરોળના બોરસદ અને વાંકલ ગામમાંથી દીપડા પકડાયા હતા. વાંકલથી માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો. ગત 19 તારીખે આંકરોળ ગામમાં દીપડાએ 11 વર્ષીય બાળકને શિકાર બનાવ્યો હતો. ઘટના બાદ વન વિભાગે બંને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા છે. માંગરોળના બોરસદ અને વાંકલ ગામમાંથી દીપડા પાંજરે પુરવામાં આવ્યા હતા. સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોનલાઇન પર. નિર્મલ, જણાવશો કે બે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરી લેવામાં આખરે વન વિભાગને સફળતા મળી છે? હા જી, ચોક્કસથી. કે છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે જે દીપડાઓ છે તે જંગલમાંથી હવે માનવ વસ્તીમાં આવી રહ્યા હતા, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આકરોટ ગામે 11 વર્ષીય બાળકનો દીપડાએ શિકાર કર્યો હતો અને સાવા ગામે પણ દીપડાએ એક પશુનું મારણ કર્યું હતું, જેથી લોકોની માંગ હતી કે ઝડપથી માનવ પક્ષી દીપડાને પકડવામાં આવે, જેના કારણે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ બે દીપડા પાંજરે પુરાયા હતા. જી જી નિર્મલ, આભાર.